कांकरेज तालुकाना मुख्य मथक शिहोरीमां आवेल बनास कॉम्प्लेक्स पाटणनाळू सर्किट हाउस तथा अन्य सोसायटीना रस्ता उपर गंदकीनुं साम्राज्य जोवा मळी रह्युं छे। नेशनल हाईवे ऑथोरिटी विरुद्ध शिहोरीना वेपारीओ अने ग्रामजनो द्वारा आवेदनपत्र आपवामां आव्युं। શિહોરી ગામમાં ઠેર ઠેર ગંદકીના ઢગ ખડકાયેલા જોવા મળી રહ્યા છે, ત્યારે સરકારી કચેરીઓમાં પણ ગંદકી સાફ સફાઈ કરવામાં તંત્ર દ્વારા ઠાગા થૈયા કરવામાં આવે છે। લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે સફાઈ કરવા માટે। શિહોરી ગ્રામ પંચાયત અને નેશનલ હાઈવે ઓથોરિટીનો ઘોર અંધકાર ભર્યો વહીવટ સામે ખુદ વેપારી એસોસિએશન તેમજ પૂર્વ સરપંચ અને પૂર્વ બાંધકામ સમિતિ ચેરમેન સાંતુબા ડાભી અને શિહોરી વેપારી એસોસિએશનના પ્રમુખ જીતુભાઈ જોશી અને ગ્રામ લોકો દ્વારા તાત્કાલિક ધોરણે સફાઈ કરવા માટે કાંકરેજ મામલતદાર એમ ટી રાજપૂતને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ત્યારે હવે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા અને શિહોરી ગ્રામ પંચાયત દ્વારા ક્યારે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે તે જોવાનું રહ્યું, કારણ કે ગંદકીથી રોગચાળો ફાટી નીકળશે તો જવાબદાર કોણ? આવા વૈદક સવાલો લોકોમાં ભારે ચર્ચાને ચકડોળે ચડવા પામ્યા છે। આજરોજ અમે શિહોરી વેપારી વિકાસ મંડળ દ્વારા પ્રતિશ્રી મામલતદાર સાહેબશ્રીને હાઈવે ઓથોરિટીની સફાઈ અને ગટરોની ગંદકીને દૂર કરવાની સદંતર બેદરકારી પ્રત્યે અમે તંત્રનું ધ્યાન દોરી અને વેપારી મંડળ અને ગ્રામજનો દ્વારા અમે આવેદન આપી અને ન્યાયની માગણી મૂકી। વેપાર વિકાસ મહામંડળ શિહોરી દ્વારા જે આવેદનપત્ર આપેલ છે અને હાઈવે ઓથોરિટીની જવાબદારીમાં આવતી સેવાઓ પૂરી પાડવા માટે અને એમની બેદરકારી પ્રત્યે રજૂઆત કરેલ છે, જેના અનુસંધાને આવેદનપત્રના અનુસંધાને હું તેમને હાઈવે ઓથોરિટીને પણ લખવામાં આપશે અને મહેરવાન કલેક્ટર સાહેબને અને અન્ય ઉપલી કચેરીએ પણ રજૂઆત મોકલી આપવામાં આવશે।